नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम अश्विन बोटाद्रा। आजना ऑनलाइन विडियो लेक्चर में विवेकानंद साइंस स्कूल हूँ आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। अगाउ आपने गणनी अंदर जे जोयेलू छे तेनाथी एक स्टेप आगळ वधता आजनो जे लेक्चर छे लेक्चर नंबर 4 तेनी अंदर आपने गणना विविध प्रकारों बराबर गणना विविध प्रकारों एना विषे अभ्यास करीशुं। अने आ उपरांत बीजो एक तमारे टॉपिक आवे छे अंतराल। आज टॉपिक है विद्यार्थी मित्रों तमारे खूबज कामनो टॉपिक है बराबर। मेथ्स की अंदर छेक थी छेक सुधी तमारे आ वस्तु की जरूर पड़शे। तो आजनो जे लेक्चर है तमे थोड़ो खास ध्यान थी व्यवस्थित रीते सांभळजो। अने जो तमने आ लेक्चर आ वीडियो पसंद आए तो वीडियो ने तमे थम्स अप लाइक करजो, तमारे अन्य मित्र जोड़े शेर करजो अने मारी चेनल ने तमे सब्सक्राइब पण करजो। जोईए तो सौथी पहला विद्यार्थी मित्रों तमारे तेमा आवे छे उपगण। શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ઉપગણ। હવે ઉપગણ એટલે શું? તો ગણ એટલે સેટ। ઉપ એટલે નથી કહેતા કે ઉપનિયામકની કચેરી ને આવી રીતે બરાબર, રાજ્યપાલ તો ઉપરાજ્યપાલ આ ટાઈપનું, બસ એવું છે। ગણથી નાનો એની જ જેવો ભાગ મતલબ કે ઉપગણ, એને ઇંગ્લિશની અંદર કહેવાય છે સબસેટ બરાબર। સેટ એટલે ગણ, સબ એટલે ઉપ મતલબ કે સબસેટ। શું કહેવાય છે એને? સબ સેટ। ઓકે, તેની સંજ્ઞાની આપણે ચર્ચા કરીએ તો આવી સી જેવી સંજ્ઞા છે। કેવી સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો? સી જેવી। પરંતુ ધ્યાન એ રાખવાનું કે સી હાવ આવી રીતે એમ નહીં, આ જે પાંખડા જે આવે બંને સેટ લાંબા રાખવાના, એ તમારે શેની સંજ્ઞા થાય છે? અહીંયા ઉપગણની સંજ્ઞા। કોની સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો? ઉપગણની સંજ્ઞા બરાબર। હવે બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની કે કોઈ પણનો તમે ઉપગણ લખો બરાબર, તો તમારે આ યાદ રાખવાનું કે ફાઈ એ તમામ ગણનો ઉપગણ છે। આ એક વસ્તુ યાદ રાખજો। શું યાદ રાખવાનું તમારે? કે ફાઈ એટલે કે ખાલી ગણ, અગાઉ આપણે ચર્ચા થઈ ગયેલી છે। તો ખાલી ગણ જે છે એ તમામે તમામ ગણનો ઉપગણ છે, છે અને છે જ તે, આટલું તમારે યાદ રાખવાનું। આ સિવાય બીજો તમને શું મળે? તો કે ગણ પોતે, માની લો તમને જે ગણ આપેલો છે એ ગણ પોતે પણ પોતાનો ઉપગણ કહી શકાય। ઉપગણ એટલે શું? તમને સાદી ભાષામાં કહું તો માની લો કે તમને આમ કીધેલું છે કે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 અને બી ઇઝ ઇક્વલ ટુ કીધું છે તમને 2 1 3, આવું કંઈક કહેવામાં આવેલું છે। હવે જોજો એના ઘટકો જુઓ તો એક તો અહીંયા એક છે, બે તો અહીંયા બે છે બરાબર, મતલબ કે એના તમામ ઘટકો બીની અંદર આવેલા છે। તો અહીંયા તમે આમ કહી શકો કે માટે એ ઇઝ સબસેટ ઓફ બી, આવું વંચાય અને શું વંચાય? એ ઇઝ સબસેટ ઓફ બી બરાબર, મતલબ કે એ રહ્યો એ બીનો ઉપગણ કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉપગણ કહેવાય, ખ્યાલ આવી ગયો? પછી આ તમે અહીંયા આમ નો, તમને એમ થાય કે બી સબસેટ એ આમ લખવું હોય તો લખી શકાય કે ન લખી શકાય? તો જોઈએ, બીનો ઘટક અહીંયા તો કે બગડો છે, પછી એકડો તો એ છે, પણ અહીંયા તગડો છે બીની અંદર એની અંદર આવેલો નથી, મતલબ કે આને ઉપગણ કહેવાય નહીં। તો આને શું વંચાય? બી ઇઝ નોટ સબસેટ ઓફ એ, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આને કહેવાય છે બરાબર। ત્યારબાદ એક સૂત્રની ચર્ચા કરીએ કે જે તમારે ગુજકેટની અંદર અને જેડબલઈની અંદર ખાસ કામનું છે, ટેક્સ્ટબુકની અંદર આ સૂત્ર તમને આપેલું નથી, ખાસ ધ્યાન આપજો, આ સૂત્ર તમને ટેક્સ્ટબુકમાં આપેલું નથી બરાબર। તો શું સૂત્ર છે? જો ગણ એ માં એન ઘટકો હોય તો તેના ઉપગણની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2^n। આ જે સૂત્ર છે બરાબર, આ તમને ક્યાંય ટેક્સ્ટબુકમાં આપેલું નથી, ખાસ કામનું છે, ગુજકેટ માટે જેડબલઈ માટે આ વસ્તુનો ઉપયોગ થઈ શકે છે। ઓકે,
तो અહીંયા શું છે પહેલા તો સમજીએ સૂત્રનો મતલબ કે એની અંદર n ઘટકો હોય કેટલા ઘટકો હોય n તો એના ટોટલ ઉપગણ કેટલા થાય તો 2 ની n ઘાત જેટલા થાય કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 2 ની n ઘાત માની લ્યો કે આની અંદર કેટલા ઘટકો છે 2 ઘટકો છે તો અહીંયા શું થઈ જશે 2 નો વર્ગ આ n ની જગ્યાએ કેટલા મૂક્યા 2 શું કામ આમાં કેટલા ઘટકો છે 2 તો 2 નો વર્ગ કેટલો થાય 4 તો મતલબ કે આના કુલ ઉપગણ તમને કેટલા મળશે એના 4 ઉપગણ મળશે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 4 કઈ રીતે જોઈએ તો આપણે a ના ઉપગણ લખીએ છીએ બરાબર તો ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા તો આપણે લખ્યું કે phi એ તમામ ગણનો ઉપગણ છે ઓકે ચલો આ phi હવે તો કે ઈ ગણ પોતે મતલબ કે ગણની અંદર 1, 2 ચલો આ થઈ ગયું હવે સિંગલ સિંગલ લઈ લો કે આ 1 અને આ 2 ખ્યાલ આવી ગયો તમને બરાબર માની લો કે phi રહ્યો એ આનો ઉપગણ છે આ 1, 2 પોતે છે તો ઉપગણ છે ત્યારબાદ આ એકડો જે રહ્યો એ આ 1, 2 નો ઉપગણ છે શું કામ તો કે આ એકડો આની અંદર આવેલો છે ત્યારબાદ આ બગડો તો કે ઈ એની અંદર આવેલો તો ઉપગણ છે ખ્યાલ આવી ગયો બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો મેં તમને સમજાવેલું હતું એક વાત શું કે બિલોંગ્સ ટુ અને ઉપગણ આ બેમાં તફાવત શું હતો તો બિલોંગ્સ ટુ અને ઉપગણ બેમાં જમણી બાજુ ઉપગણ સોરી ગણ જ આવતો હતો ત્યારે બિલોંગ્સ ટુ માં ડાબી બાજુ ઘટક હતો અને ઉપગણ માં ડાબી બાજુ પણ શું હતો ગણ હતો એટલે આ તફાવત ખાસ યાદ રાખજો એ વસ્તુ તમને ક્યાંય અલગથી નથી આપેલી કે ઉપગણ અને બિલોંગ્સ ટુ આ બંનેમાં તફાવત પણ એ મારી તારવણીને આધારે મેં તમને કીધેલું છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા તમને એમ કે આ ગણની અંદર 2 ઇઝ સબસેટ ઓફ ગણની અંદર 1, 2 તો સાચું પણ જો તમને એમ કે ખાલી બગડો કે 2 ઉપગણ આ 1, 2 છગડીયા કૌંસમાં તો ખોટું આમ ન લખી શકાય કે 2 ઇઝ સબસેટ ઓફ 1, 2 આવું લખી શકાય નહીં શું કામ ના લખી શકાય ઉપગણની મેં જે તમને સમજૂતી આપી હતી એ મુજબ શું થાય કે બંને બાજુ ગણ હોવા પડે શું હોવા પડે ગણ જ્યારે આ બગડો છે એ શું છે ઘટક છે શું છે ઘટક ને જો ડાબી બાજુ ઘટક હોય તો અહીંયા શું આવવું જોઈએ બિલોંગ્સ ટુ આવવું જોઈએ નહીં કે ઉપગણ એટલે આ બાબતની તમારે ખાસ ધ્યાન ખાસ કાળજી રાખવી ઓકે આ આપણે જોઈએ કેટલા ઘટક માટે 2 ઘટકો માટે ચલો આના માટે પણ ટ્રાય કરીએ 3 ઘટક માટે ઓકે તો હવે એના માટે લખીએ કે એ ના ઉપગણ હતા હવે એની જગ્યાએ બી ના ઉપગણ તમારે લખો તો સૌથી પહેલા તો phi આવી ગયો પછી તો કે ગણ પોતે મતલબ કે 2, 1, 3 આવું આવી ગયું હવે સિંગલ સિંગલથી સ્ટાર્ટ કરો મતલબ કે ચલો આ બગડો પછી આ એકડો પછી આ તગડો આ સિંગલ સિંગલ આવી ગયા હવે તો કે ડ્યુઅલ સિમ કાર્ડ ડ્યુઅલ મોડ ટ્રાય કરો અહીંયા તો બબ્બે લેવા માંડો હવે તો 2, 1 પછી 1, 3 અને પછી 2, 3 બરાબર ડબલ ડબલ પણ આવી ગયા હવે ત્રિપલ તો 3 તો 3 ઘટક તો જે 2, 1, 3 છે અહીંયા લખી નાખે આપણે 2, 1, 3 આવી ગયા બધા તમે જોઈ લો 1, 2, 3, 4, 5, 6, 7, 8 થઈ ગયા 8 ઉપગણ બરાબર તમે અહીંયા ઘટકોની સંખ્યા કેટલી છે 3 તો અહીંયા તમે એનની જગ્યાએ 3 મૂકો તો શું થઈ જશે 2 નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 8 એટલે 8 એ 8 ઉપગણ તમને મળી ગયા બરાબર અહીંયા આપણે એના જે હતા એ અહીંયા લખ્યા બરાબર અને બીના જે હતા એ આપણે અહીંયા લખ્યા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ મુજબ ઉપગણ મેળવી શકાય છે ક્લિયર થઈ આ વસ્તુ ઉપગણ ક્લિયર થાય ત્યારબાદ હજી આની અંદર બીજી અમુક વસ્તુ આવે છે કે જે તમારે કામની છે શું શું એ આપણે જોઈએ ઉચિત ઉપગણ વિદ્યાર્થી મિત્રો કયો ઉપગણ ઉચિત ઉપગણ ઉપગણનો જે પ્રકાર છે અંદર પેટા પ્રકાર બરાબર પણ કેવો તો કે ઉચિત તો એના માટે તમને બુકની અંદર આમ આપેલું છે કે એ ઇઝ સબસેટ ઓફ બી અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી મતલબ કે એ રહ્યો એ બીનો ઉપગણ હોવો જોઈએ બરાબર પરંતુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી પોતે હોવો જોઈએ નહીં જેમ કે અહીંયા તમને ઉદાહરણ આપું તો 1, 2 છે એના આપણે ટોટલ કેટલા લખ્યા 4 ઉપગણ લખ્યા ને 1, 2, 3, 4 બરાબર તો આ 4 એ 4 જે ગણ છે બરાબર એ આના ઉપગણ છે પરંતુ
आ शरत नु पालन थई गयु। हवे आ शरत शुं छे, ए इज नॉट इक्वल टू बी, मतलब कि बी सरखा होवा जोईए नहीं। तो मान लो कि अहीं एक कोमा बे ने अहीं एक कोमा बे, तो आ एक नहीं, आ एक सीवाय ना त्रणे त्रण, मतलब कि खाली गण पछी आ एक अने आ गण में बे, आ त्रणे त्रण जे रह्या ने एने उचित उपगण कहेवाय। शुं कहेवाय विद्यार्थी मित्रों? उचित उपगण कहेवाय। ख्याल आवी गयो तमने? एना माटे तमे आम सादी भाषा में लखी शको, पोतानी सिवायना तमाम उपगण। शुं लखी शकाय? पोतानी सिवायना तमाम उपगण, मतलब के मानी लो के आनी चर्चा करवी छे तो आना बधा उपगण लेवाना, पण खाली शुं नहीं लेवानुं? पोतानी सिवायना, मतलब के पोते नहीं लेवानो, बाकी बधा जे रही शुं कहेवाय? एना उचित उपगण। मानी लो के तमे आनी चर्चा करो छो तो आमां पोते क्यां छे? तो के अहींया बे एक त्रण आ, तो आ सिवायना टोटल एटले केटला? सात जे रह्या याना उचित उपगण थाय। शुं थाय? उचित उपगण थाय। बीजू हवे आनी संख्या लई ली, तो आनुं सूत्र छे, जो एमां एन घटको होय तो ए ना उचित उपगण नी संख्या इज इक्वल टू 2^n-1। बराबर? आ पण मने ख्याल छे त्यां सुधी तमने टेक्स्टबुक नी अंदर आपेलू नथी, एटले आ बन्ने जे वस्तु रही आ सूत्र तमारे JEE नी अंदर कामना छे। विद्यार्थी मित्रों क्यां कामना छे? JEE नी अंदर। बराबर? एटले खास ध्यान આપવું। બરાબર? 2^2 અને હા, આ સૂત્ર કઈ રીતે બન્યું તમને કહી દઉં। અહીંયા 2^n જ છે, પણ એમાંથી શું કર્યું આપણે? -1 કર્યું। એ -1 કોને? તો કે આ પોતાનો। બરાબર? જે પોતે જે હતો એ બાદ કર્યો એટલે એને શું થઈ ગયો? અહીંયા -1। ખ્યાલ આવી ગયો? બીજું કે જે પોતે જે રહ્યો ને એને અનુચિત ઉપગણ કહેવાય। કેવો કહેવાય? અનુચિત। સ્વાભાવિક છે, બાકીના બધા પોતાની સિવાયને રહે ઉચિત છે, તો પોતે કેવો થઈ ગયો? અનુચિત। બરાબર? આ શબ્દ પણ તમને ટેક્સ્ટબુકમાં નથી આપેલો, પણ કામનો છે। અનુચિત ઉપગણ। બરાબર? અનુચિત ઉપગણ એટલે તમે શું કહી શકો સાવ સાદી ભાષામાં? તો પોતે, પોતે જે રહ્યો એને તમે શું કહી શકો? અનુચિત ઉપગણ। ક્લિયર થઈ ગઈ આ બાબત તમને? ઓકે, ચલો ત્યારબાદ હજુ આપણે આગળ જોઈએ। અધિગણ આવે છે। કયો ગણ આવે છે વિદ્યાર્થી મિત્રો? અધિગણ। અધિગણ। હવે અધિ એટલે શું? અધિ એટલે અહીંયા એનો મતલબ એવો થાય છે મોટો। અધિનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? મોટો। હવે કઈ રીતે મોટો? તો સમજો કે આ જે શરત રહી એ જ અહીંયા લાગુ પડે છે કે જો એ ઇઝ સબસેટ ઓફ બી અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી। બરાબર? એ ઇઝ સબસેટ ઓફ બી અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, તો તમને એમ થાય એ તો બધા ઉચિત મળ્યા ને? બરાબર? સાચી વાત। પણ આ બેની અંદર તમે જો જનરલી આ બેમાં મોટો ગણ કોઈ કયો હોઈ શકે? આ બી મોટો હોય કે એ મોટો હોય? તો સ્વાભાવિક છે કે એ રહ્યો નાનો ગણ હોય, બી રહ્યો કેવો હોય? મોટો। જેમ કે અહીંયા તમે લ્યો તો ખાલી ગણ ઇઝ સબસેટ ઓફ 1, 2, તો આ મોટો થયો। પછી આ તો આપણે લેવા નથી, ત્યાં ના પાડેલી છે એટલે। હવે માની લો કે એક આ જે રહ્યો ગણમાં 1 ઇઝ સબસેટ ઓફ ગણમાં 1, 2, તો 2માં મોટું કોણ? આવડું આ થયું। ત્યારબાદ ગણમાં 2 ઇઝ સબસેટ ઓફ ગણમાં 1, 2, મતલબ કે આ બેની અંદર જે તમને આપેલા છે એમાં જે મોટો ગણ હોય ને અધિગણ કહેવાય। શું કહેવાય? મોટા ગણને અધિગણ કહેવાય, પણ કોનો? નાના ગણનો। બરાબર? તો બી ને એનો અધિગણ કહે છે। શું કહેવાય? બી ને એનો અધિગણ કહે છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે અધિગણ, બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે, અને આનો એક પણ દાખલો મને યાદ છે ત્યાં સુધી તમારા ટેક્સ્ટબુકમાં આવતો નથી। એટલે જે બોર્ડવાળાને એમ બધાને પૂછવું હોય ને, બરાબર, એટલે આવું કંઈક ગોતી ગોતી ખૂણે ખાંચરીથી હવે ટેક્સ્ટબુકમાં આ વસ્તુ આવે છે। બરાબર? એટલે તમે ના ન પાડી શકો કે ટેક્સ્ટબુક બહારનું પૂછું, પણ ક્યાંય આનો દાખલો આવતો
नहीं कि बीजे क्या कोई उल्लेख आता तो स्वाभाविक है तमारी तैयारी में आ वस्तु आए नहीं वस्तु पहला लोगों पूछवा में ध्यान में आए तमने एम थे पेपर अघरू थू बराबर हार्ड हतु ट्विस्टेड बार थी पूछेलू हतु पण तमारे थोड़ू घणू टेक्स्टबुक ने रिफर करता रहो तो आवी झीणी झीणी बाबत तमने मळे बराबर आ अनुचित उपबन तो ये वस्तु क्यांय आपेली ज नथी पण छतां ये वस्तु जेडब्ल्यू नी अंदर एनी अंदर तमारे क्यांक ने क्यांक कामनी छे। ओके तो हवे जोईए आगळ घातगण आवे छे विद्यार्थी मित्रों शुं आवे छे घातगण। हवे घातगण ने इंग्लिश नी अंदर तमारे कहेवामां आवे छे पावर सेट। शुं कहेवामां आवे छे पावर सेट। ओके हवे पावर सेट एटले शुं बराबर तो समझो के तमने जो उपगण आवडे ने तो घातगण आवडे उपगण तमने आवडे तो घातगण पण तमने आवडे कई रीते तो मानी लो कि दाखला तरीके एक कोमा बे छे बराबर एना तमे बधा उपगण अहीं लख्या ओके लख्या आ बधा जे उपगण रहे ने एनो गण बनावी नाखो मतलब के अहीं एक छगड़ियो काउंस शुरू करो अने अहीं छगड़ियो काउंस पूरो करो तो आने तमे घात गण कही शको विद्यार्थी मित्रों। केवो गण कही शको घात गण कही शको ख्याल आवी गयो तमने मानी लो कि अहीं बे कोमा एक कोमा त्रण आ जे गण छे ओके तो ई गणना ई गणना बधा उपगण तो अहीं आपणे आ बे लाइन नी अंदर लखेला छे हवे एनो एक आखो अलग गण बनावी नाखो मतलब के अहींथी स्टार्ट करी अने अहीं पूरो करी नाखो तो ई शुं थई गयो घातगण शुं थई गयो ए घातगण बराबर। तो अने हा बीजुं एने दर्शावाय छे आवी रीते एनी संज्ञा पी ऑफ ए ए जे रह्यो ने आ ए ई शुं छे गण छे मानी लो के गण मुख्य गण ए होय तो एनो घात गण थाय पी ऑफ ए बराबर मुख्य गण बी होय तो पी ऑफ बी मुख्य गण सी होय तो घात गण पी ऑफ सी मुख्य गण एक्स होय तो घात गण थाय पी ऑफ एक्स ने पी शेना माटे पी फॉर पावर पावर सेट ख्याल आव्यो विद्यार्थी मित्रों तमने आ आपणे शेनी चर्चा करी घात गण नी चर्चा करी एमां एक सूत्र आवे छे जे तमारे कामनुं छे जो ए मां एन घटको होय केटला घटको होय एन घटको होय तो तेना घात गण मां रहेला घटकोनी संख्या इज इक्वल टू टू रेस टू एन आनु आज सूत्र अहीं लागू पड़े छे जे अहीं आपणे मैं हाईलाइट करेलू छे टू रेस टू एन एज सूत्र त्यां लागू पड़े छे। शुं काम त्यां लागू पड़े छे तो के आमां जेटला उपगण छे एटला ज्यां घटको छे उपगण जेटला छे ई बधानो गण बनावी नाखो एटले पछी आ बधा शुं थई गया कहेवाय घटको तो सीधी बात छे एनुं एज सूत्र त्यां लागू पड़े छे टू रेस टू एन। जेम के उदाहरण आपीए मानी लो के अहीं एक कोमा बे छे आपणे ए इज इक्वल टू तो आनो घात गण P of A is equal to आ पहला तो तमे बधा उपगण लखो एटले 5 पछी 1 पछी 2 अने पछी पोते एटले के 1,2 ओके आवुं थई गयुं। हवे मैं तमने शुं कीधुं आ बधायनो शुं बनावी नाखवानो तमारे गण मतलब के अहींया काउंस शुरू अहींया काउंस पूरो आने घात गण कहेवाय शुं कहेवाय घात गण। हवे आ तमामे तमाम रह्या ने घटको कहेवाय शुं कहेवाय घटको आ पण घटक आ पण घटक आ पण घटक अने आ पण घटक ख्याल आवी गयो तमने। मानी लो के अहींया तमने एम आपेलू हतुं के 2,1,3 अथवा तो चलो आपणे कंईक अलग लखीए मानी लो के बी इज इक्वल टू तमने आपेलू छे के ए बी सी बराबर तो तमे अहींया लखी शको के पी ऑफ बी इज इक्वल टू तो पहला तो शुं लखवाना बधा एना उपगण उपगण एटले अहींया तमे पहला तो खाली गण पछी पोते मतलब के ए कोमा बी कोमा सी हवे तो के सिंगल सिंगल लई लो बधा तो ए पछी बी पछी सी चलो सिंगल सिंगल आवी गया हवे कोनो वारो तो के डबल डबल बराबर तो शुं मळशे तमने अहींया ए कोमा बी त्यारबाद बी कोमा सी त्यारबाद ए कोमा सी आमां क्रमनुं महत्व नथी तमे ए कोमा सी लखो सी कोमा ए लखो कशो फेर पड़े नहीं बे सरखू ज कहेवाय। हवे बधा उपगण लख्या पछी शुं आनो बनावी नाखवानो तमारे गण
શું બનાવી નાખવાનો વિદ્યાર્થી મિત્રો, ગણ બનાવી નાખવાનો. તો આને તમે ઘાત ગણ કહી શકો. શું કહી શકો? ઘાત ગણ. ખ્યાલ આવ્યો તમને કે ઘાત ગણ એટલે શું? ઓકે, હજુ તમારે એક ગણ આવે છે આ લેક્ચરની અંદર ભણવાનો. એકાકી ગણ. કેવો ગણ વિદ્યાર્થી મિત્રો? એકાકી ગણ. હવે એકાકી ગણ એટલે શું? તો ઘણી વખત તમે સાધુ સંતોની બાબતમાં સાંભળ્યું છે કે આ કોઈ મહાત્મા થઈ ગયા, સાધુ થઈ ગયા કે જે પોતે એકાકી જીવન વ્યતીત કરતા હતા. આવું કદાચ તમે ક્યાંક સાંભળ્યું છે. એ એકાકી જીવન વ્યતીત કરવું એટલે શું? તો એકલા ટૂંકમાં પોતે જીવતા હતા પોતાની રીતે. એ એકલા શબ્દ કામ, એકલા મતલબ કે એકાકી ગણ, તો પોતે એકલો હોય મતલબ કે અંદર એક જ ઘટક હોય. સાવ સાદી ભાષામાં કહીએ તો શું કહી શકાય? એમાં એક જ ઘટક હોય. એકાકી ગણ એટલે એવું નહીં એકાકી એમ નહીં. એકાકી ગણ એટલે શું? એની અંદર એક જ ઘટક હોય. જેમ કે અહીંયા લખું પહેલા તો એનો મતલબ, એક જ ઘટક હોય તો આને શું કહેવાય? એકાકી ગણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? એકાકી ગણ. જેમ કે હું અહીંયા લખી શકું, ચલો આ એ લખો, ચલો આ એક્સ લખો, ચલો આ પી લખો, બરાબર. અથવા તો આમ પણ લખી શકાય કે એક્સ જ્યાં એક્સ એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. જો યુગ્મ એટલે બીકી, બીકી સંખ્યા કઈ કઈ આવે તમારે? બે, ચાર, છ, આઠ, દસ, બાર આવી. અને એમાંય અવિભાજ્ય તો કે હમ ખાવાની ખાલી એક જ સંખ્યા છે એવી તમારી પાસે કઈ? તો કે બી. મતલબ કે આનો જવાબ શું આવે? બગડો. તો ઈ પણ એકાકી ગણ થયો. ખ્યાલ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું થાય? ઈ એકાકી ગણ. તો ખ્યાલ આવી ગયો તમને આજના વિડીયોની અંદર શું શું કવર કર્યું આપણે આ ટોપિકનું? તો ઉપગણ, સબસેટ, બરાબર. કઈ રીતે? તો કે એની સંજ્ઞા સી ટાઈપની, પાંખડા સહેજ લાંબા. પછી આ વસ્તુ યાદ રાખવાની કે ખાલી ગણ એ તમામે તમામ ગણનો ઉપગણ છે. ટૂંકમાં એને બધા હગું થાય છે, બરોબર. એને બધા હારે રિલેશન છે. ભાઈ બહુ ડાયો છે, બધા હારે એને સગાવાલાની જેમ મેન્ટેન કરી રાખેલા રિલેશન, એટલે બધા બધાનો ઉપગણ છે. ઓકે, ત્યારબાદ શું? આપણે એના ઉદાહરણ જોઈએ કે આવી રીતે જો ઉપગણ હોય તો એના કેટલા તમારે કઈ રીતે લખી શકો. તો આ એ બે ઉદાહરણ જોઈએ. પછી આ ખાસ તમારે જેડબલીને એના માટે કામનું કે ઉપગણની સંખ્યા કેટલી હોય, તો કે 2n. કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 2n. ઓકે, ત્યારબાદ આપણે શું જોયું? તો કે એની અંદર ઉચિત ઉપગણ. શું જોયું? ઉચિત ઉપગણ. હવે ઉચિત ઉપગણ એટલે શું? સાદી ભાષામાં પોતાની સિવાયના તમામ ઉપગણ. પોતાની સિવાયના તમામે તમામ ઉપગણ, એને શું કહેવાય? ઉચિત ઉપગણ. એને સાંકેતિક સ્વરૂપે શું લખાય? એની શરત, એ ઇઝ સબસેટ ઓફ બી એન્ડ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. ઓકે, અને એની એ જ વસ્તુ જે ઉચિત ઉપગણ રહી, બરાબર. તો એમાં એ સબસેટ બી થયું ને, તો બી જે રહ્યો એને એનો શું કહેવાય? બીને એનો અધિગણ કહેવાય. શું કહેવાય? અધિગણ. બીજું કે આ જે ઉચિત ઉપગણ જોતા હતા એની કેટલી સભ્ય સંખ્યા કેટલી હોય? તો કે 2n-1. એ માઇનસ વન કોનો? તો કે પોતાનો. પોતે જે બાદ કર્યો એ તમારે બાદ થશે. ઓકે, અને એ જે પોતે રહ્યો તો એને શું કહેવાય? અનુચિત ઉપગણ. શું કહેવાય? અનુચિત ઉપગણ. ઓકે, ત્યારબાદ શું જોયું આપણે? ઘાતગણ. ઘાતગણ એટલે પાવર સેટ, સંજ્ઞા તો કે પી અને કૌંસમાં ગણ. ઓકે, હવે એ કઈ રીતે? તો કે જેટલા ઉપગણ હોય એ બધા લખવાના, એનો તમારે શું બનાવી દેવાનો? ગણ. તો એને કહેવાય ઘાતગણ. અને એની સભ્ય સંખ્યા કેટલી? 2n. ઓકે, છેલ્લો કયો જોયો? એકાકી ગણ. માત્ર ને માત્ર એક જ ઘટક હોય એને શું કહેવાય? એકાકી ગણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ થિયરી તમે તમારી નોટબુકની અંદર ઉતારી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો હવેનો જે મુદ્દો છે એ તમારે ખાસ અગત્યનો છે. છેકથી છેક સુધી મેં તમને અગાઉ કીધું સ્ટાર્ટિંગમાં, તો એ મુદ્દો તમારે હવે આવે છે, એટલે ખાસ ધ્યાન રાખવું. આ મુદ્દાનું નામ એવું છે, અંતરાલ. શું છે? અંતરાલ. અંતરાલ જે રહ્યું ને એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ઇન્ટરવલ.
શું કહેવામાં આવે છે ઇન્ટરવલ હવે ઇન્ટરવલ એટલે મૂવીની અંદર જે ઇન્ટરવલ આવે એ ઇન્ટરવલ નહીં અહીંયા મેથ્સનો ઇન્ટરવલ ગણિતનો બરાબર ગણિતનો અંતરાલ હવે અંતરાલ એટલે શું બરાબર તો તમને એમ કીધું કે દાખલા તરીકે પાંચથી લઈ તે દસ સુધી તો એક અંતરાલ થયો અંતરાલ એટલે ગેપ અહીંયા શું એનો મતલબ થાય છે ગેપ પાંચથી દસ બરાબર પાંચથી શરૂ કરીને દસ સુધીની બધી સંખ્યા તો એને અંતરાલ કહેવાય હું તમને એમ કહું કે ઝીરોથી લઈ અને સો સુધીની સંખ્યા તો એને પણ અંતરાલ કહેવાય હું તમને એમ કહું કે માઇનસ પચાસથી તે ઝીરો સુધીની સંખ્યા તો એને પણ અંતરાલ કહેવાય હું તમને એમ કહું માઇનસ એક હજારથી લઈને તે પ્લસ એક હજાર સુધી તો એને પણ શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અંતરાલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે અંતરાલ હવે એ અંતરાલનો તમારે કઈ રીતે ઉપયોગ છે કેવા કેવા એના પ્રકાર આવે છે તો સૌ પ્રથમ એનો મુખ્ય પ્રકાર આવે છે વિદ્યાર્થી મિત્રો સંવૃત અંતરાલ સંવૃત અંતરાલ હવે સંવૃત અંતરાલ એટલે જનરલી આને ઇંગ્લિશની અંદર ક્લોઝ ઇન્ટરવલ આવું પણ કહેતા હોય છે શું કહેતા હોય છે ક્લોઝ ઇન્ટરવલ બરાબર હવે આનો મતલબ શું તો માની લ્યો કે તમને અને એની સંજ્ઞા પહેલાં તો સંજ્ઞા એની આવી થાય સ્ક્વેર બ્રેકેટ ખૂણાવાળા જે કાઉન્સ આવે ને અને વચ્ચે અલ્પવિરામ બરાબર ખૂણાવાળા જે કાઉન્સ આવે ને સ્ક્વેર બ્રેકેટ એની અંદર તમને આ એટલે કે સંવૃત અંતરાલ દર્શાવવામાં આવે છે દાખલા તરીકે તમને આમ કહું કે એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલની અંદર 3 થી 5 આવી રીતે તો આનો મતલબ શું થાય તો કે 3 અને 5 વચ્ચેની બધી સંખ્યા લઈ લેવાની શું લઈ લેવાનું તમારે બધી સંખ્યા લઈ લેવાની પહેલાં તો જો એક વસ્તુ તમને કહી દઉં કે સંવૃત અંતરાલ જે રહ્યો ને એ હંમેશા બિલોંગ્સ ટુ આર હોય છે શું હોય છે બિલોંગ્સ ટુ આરનો મતલબ શું મતલબ કે ધન ઋણ શૂન્ય પૂર્ણાંક અપૂર્ણાંક પોઈન્ટ વાળી અસમની બધી જ સંખ્યા તેની અંદર આવી જાય છે એકેય સંખ્યા બાકી રહેતી નથી એને શું કહેવાય બિલોંગ્સ ટુ આર મતલબ કે અહીંયા કોની કોની વચ્ચેની તમારે બધી સંખ્યા લેવાની 3 અને 5 વચ્ચેની કોની વચ્ચેની 3 અને 5 વચ્ચેની પણ એમાં તમારે ધ્યાન એ રાખવાનું કે સંવૃત અંતરાલ જ્યાં હોય ને એ આંકડો પણ લઈ લેવાનો થાય જો મતલબ કે 3 આગળ સંવૃત અંતરાલ છે તો 3 પણ લઈ લેવાના અને અહીંયા 5 પણ લઈ લેવાનો ખ્યાલ આવ્યો તમને મતલબ કે 3 અને 5 વચ્ચેની બધી સંખ્યા તમારે લઈ લેવાની પણ સાથે સાથે 3ને પણ લઈ લેવાના અને 5ને પણ લઈ લેવાના આવો આનો મતલબ થાય આને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો એટલે આવું કંઈક મળે જોજો માની લો કે અહીંયા ક્યાંક 3 છે અને માની લો કે અહીંયા ક્યાંક 5 છે ઓકે બરાબર તો તમારે 3 અને 5 વચ્ચેનું બધું લઈ લેવાનું કીધું મતલબ કે આ બધી આ લીટી મેં કેવી કરી નાખી ઘાટી હવે એમાં 3 અને 5 તો કે લઈ લેવાના તો કુંડાળું પૂરી દેવાનું આ 3 લઈ લીધા અને 5 પણ લઈ લીધા જે લેવાનું હોય એ ઘટ કરી નાખવાનું ન લેવાનું હોય તો ખાલી રાખવાનું ઓકે અને 3 થી 5ની વચ્ચેનું બધું આવી ગયું તો આને કહેવાય સંવૃત અંતરાલ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સંવૃત અંતરાલ અને તમે આમ લખી શકો છો આ જે વસ્તુ રહે ને એને કે 3 થી 5 સુધી છે તો 3 < x > 5 બરાબર મતલબ કે 3 અને 5 વચ્ચેની બધી સંખ્યા બરાબર પણ અહીંયા ઇક્વલ ટુ છે એટલે 3 પણ લઈ લેવાના અને અહીંયા ઇક્વલ ટુ મતલબ કે 5 પણ લઈ લેવાના સંવૃત અંતરાલ હોય તો અહીંયા બે જગ્યાએ ઇક્વલ ટુ આવે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને આ કોની ચર્ચા કરીએ આપણે સંવૃત અંતરાલની કોની ચર્ચા કરી સંવૃત અંતરાલ અહીંયા તમે જો સળંગ છે મતલબ કે પોઈન્ટ વાળી આ તે બધી સંખ્યા આવી જાય મતલબ કે હું તમને એમ કહું કે કોઈ પણ સંવૃત અંતરાલ હોય તો તમને જે આંકડા આપે ભલે તમને એમ કીધું છે 0 થી 1 વચ્ચે બરોબર તો એની વચ્ચે કેટલી સંખ્યા આવે તો અનંત સંખ્યા આવે અસંખ્ય સંખ્યા આવે શું કામ તો કે પોઈન્ટ વાળી તો હું ગમે એટલી બનાવી શકું માની લો કે 3 અને 4 કીધું છે દાખલા તરીકે ભલે એક જ ગેપ છે તો તમે એમ કહી શકો 3.1 3.2 3.3 3.4 5 6 7 8 9 10 11 12 13 આવી તો તમે અસંખ્ય મનફાવે એટલી લખી શકો ભાઈ બરોબર તો આવી વસ્તુ છે એટલા માટે ટૂંકમાં મારા કહેવાનો મતલબ એ છે કે અંતરાલમાં કોઈ પણ વસ્તુ તમને આપેલી હોય એની વચ્ચે અસંખ્ય સંખ્યા આવે કેટલી સંખ્યા આવે અસંખ્ય સંખ્યા આવે ત્યારબાદનો બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો તમારે એવો છે વિવૃત અંતરાલ
શું આવે છે વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ બરાબર હવે વિવૃત અંતરાલ એટલે પહેલા તો જોઈ લઈએ એની સંજ્ઞા સંજ્ઞા એની આવી છે સાદા કૌંસ અને વચ્ચે અલ્પવિરામ શું આવે સાદા કૌંસ વચ્ચે અલ્પવિરામ આને પણ તમે એમ કહી શકો કે બિલોંગ્સ ટુ શું હોય છે આર હોય છે શું હોય છે બિલોંગ્સ ટુ આર ખ્યાલ આવી ગયો હવે માની લો કે ઉદાહરણ આનું આપણે લખીએ છીએ દાખલા તરીકે દાંત તમને એમ કીધું છે કે એક્સ બિલોંગ્સ ટુ વિવૃતમાં ત્રણ થી પાંચ આવી રીતે તો આનો મતલબ શું થાય સમજો કે ત્રણ અને પાંચ વચ્ચેની બધી સંખ્યા તમારે લઈ લેવાની તો તમને એમ થાય એવું તો આમાં હતું ત્રણ અને પાંચ વચ્ચેની બધી લઈ લેવાની તો બેમાં ફેર શું ફેર એવડો એ વિદ્યાર્થી મિત્રો કે આમાં ત્રણ અને પાંચ સંવૃતમાં લઈ લેવાના હતા જ્યારે વિવૃતમાં લેવાના નથી આ બે વચ્ચેનો તફાવત જો યાદ રાખજો વિવૃત અંતરાલમાં જે આંકડો લખેલો હોય એ નહીં લેવાનો એની વચ્ચેનું જ બધું લેવાનું જ્યારે સંવૃતની અંદર તો કે વચ્ચેનું તો બધું લઈ જ લેવાનું બરોબર પણ બોનસમાં એ પોતે પણ લઈ લેવાના જ્યારે આમાં એવું કોઈ બોનસ મળતું નથી તો આને તમે આમ લખી શકો કે ત્રણ લેસ ધેન એક્સ લેસ ધેન પાંચ મતલબ કે ત્રણ અને પાંચ વચ્ચેની બધી સંખ્યા પણ અહીંયા એકેમાં ઇક્વલ ટુ છે નહીં મતલબ કે ત્રણ અને પાંચ લેવાના થાય નહીં ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને આની આ જ વસ્તુને તમે સંખ્યારેખાની મદદથી દર્શાવો આ સંખ્યા રેખા બરોબર માની લો કે અહીંયા ત્રણ અને માની લો કે અહીંયા પાંચ તો બે વચ્ચેનું લઈ લેવાનું પહેલાં તો મતલબ કે ચલો ઘાટું કરી નાખ્યું ચલો થઈ ગયું ઘાટું હવે તો કે ત્રણ અને પાંચ તો કે નથી લેવાનું તો એને તમારે એના રાઉન્ડ ખાલી રાખવાના કેવા રાખવાના ખાલી ખ્યાલ આવ્યો અહીંયા બે રાઉન્ડ કેવા કરી નાખ્યા તમે ભરી વાળ્યા જ્યારે આમાં ખાલી રાખ્યા ખ્યાલ આવ્યો આ વિવૃત અંતરાલ થયો કયો અંતરાલ થયો વિદ્યાર્થી મિત્રો વિવૃત અંતરાલ ક્લિયર આ વસ્તુ ઓકે ચલો હવે આ હવે જે પ્રકાર છે ને જો અંતરાલના મુખ્ય પ્રકાર બે જ તે આ સંવૃત અને વિવૃત પણ હજી આગળ આવે તમને થાય હજી હું માથાકૂટ તો આ બેના કોમ્બો વર્ઝન આવે છે શું આવે છે કોમ્બો વર્ઝન બરાબર જોઈએ તો એમાંનો એક છે તમારે સંવૃત વિવૃત અંતરાલ કેવો અંતરાલ વિદ્યાર્થી મિત્રો સંવૃત વિવૃત અંતરાલ સંવૃત વિવૃત એટલે શું તો અહીંયા ક્રમનું મહત્વ છે કોનું મહત્વ છે ક્રમનું પહેલો સંવૃતનો કૌંસ બીજો વિવૃતનો કૌંસ તો આની સંજ્ઞા આપણે પહેલા તો લખીએ આ પણ કેવો હોય છે તમારે બિલોંગ્સ ટુ આર અંતરાલ બધે બધા ફરજિયાત કેવા હોય બિલોંગ્સ ટુ આર હવે આને સંજ્ઞા આવી હોય કે સંજ્ઞા તો પહેલો સંવૃત એટલે સ્ક્વેર બ્રેકેટ વાળો ખૂણાવાળો કૌંસ પછી અલ્પવિરામ ને પછી વિવૃત એટલે સાદો કૌંસ અને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય જો ક્રમનું મહત્વ છે પહેલો હોય એ પહેલા અને બીજું હોય એ બીજા ઓકે તો આને કયો કહેવાય સંવૃત વિવૃત અંતરાલ આને તમારે દાખલા તરીકે હું લખું કે જો તમને આવું જ કંઈક આપેલું હોય કે એક્સ બિલોંગ્સ ટુ સંવૃતમાં ત્રણ થી વિવૃતમાં પાંચ આને વંચાય આવી રીતે હો એક્સ બિલોંગ્સ ટુ સંવૃતમાં ત્રણ થી વિવૃતમાં પાંચ જો માત્ર સંવૃત હોય તો તમે એમ કહી શકો સંવૃતમાં ત્રણ થી પાંચ માત્ર વિવૃતમાં હોય તો એમ કહીએ કહો કે વિવૃતમાં ત્રણ થી પાંચ પણ જ્યારે કોમ્બો વર્ઝન હોય ને તો બે અલગ અલગ બોલવાના થાય સંવૃતમાં ત્રણ થી વિવૃતમાં પાંચ તો આનો મતલબ શું થાય કે તો પહેલાં તો આવું લખી નાખી એક ત્રણ લેસ ધેન એક્સ લેસ ધેન પાંચ મતલબ કે ત્રણ અને પાંચ વચ્ચેની બધી સંખ્યા પણ વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણ આગળ સંવૃત છે ને તો તગડો લેવાનો ખ્યાલ આવ્યો તમને પણ પાંચમાં વિવૃત છે તો પાંચડો લેવાનો નહીં આને તમે કેવું કહી શકો સંવૃત વિવૃત અંતરાલ આની તમે સંખ્યા રેખા દોરો અહીંયા ક્યાંક ત્રણ રાખો ને અહીંયા ક્યાંક પાંચ રાખો તો પહેલા વચ્ચેનું તો બધું લઈ જ લેવાનું છે ચલો આ લઈ લીધું વચ્ચેનું બધું હવે કોને લેવાનું છે તો કે ત્રણ ને પાંચ ને નહીં તો તગડા વાળું ઘાટું કરી નાખો આને કેવું કહેવાય સંવૃત વિવૃત અંતરાલ ઓકે ત્યારબાદ હવે એનો ઊંધો સિમ્પલ હવે તમને આવડી જાય કયો અંતરાલ આવે વિદ્યાર્થી મિત્રો તો કે વિવૃત સંવૃત અંતરાલ વિવૃત સંવૃત અંતરાલ ઓકે હવે આ રીતે તમારે કેવો હોય છે તો કે બિલોંગ્સ ટુ આર કેવો હોય છે બિલોંગ્સ ટુ આર ઓકે હવે એની સંજ્ઞા
संज्ञा। तो आनी संज्ञा एवं है, पहला विवृत मतलब के सादो कौंस, पछी वच्चे अल्प विराम, पछी समवृत मतलब के स्क्वायर ब्रेकेट खूणा वालो कौंस। आने केवो कहेवाय? विवृत समवृत अंतराल। ओके, हवे शुं? तो के आवडो उदाहरण लखी नाखी एनु एज ते। तो दाखला तरीके एक्स बिलोंग्स टू तमने आम आपेलो विवृत में त्रण थी समवृत में पांच, आने आवुं वंचाय विवृत में त्रण थी समवृत में पांच। ओके, तो आने तमे आम लखी शको, पहला तो त्रण लेस देन एक्स लेस देन पांच, वच्चेनुं तो बधुं आवी गयुं। ओके, पण आनी अंदर लेवानुं कोण थाय? तो के पांच आगळ समवृत छे मतलब के पांच ने लेवानो, तो अहींया इक्वल टू आवे। ओके, ख्याल आवी गयो। हवे शुं आनी? तो के संख्या रेखा आ त्रण आ पांच वच्चेनुं बधुं तमारे लई लेवानुं। चलो लई लीधुं, हवे शुं? तो के कोने लेवाना त्रण अने पांच मांथी? पांच ने लेवाना। तो पांच वाळुं केवुं थई जशे? घट थई जशे। ओके, तो आवी रीते आ विवृत समवृत अंतराल दर्शावी शकाय छे। ख्याल आव्यो? जो अंतराल टॉपिक आखे आखो कवर थई गयो आनी अंदर। मुख्य प्रकार केटला? बे। कया कया? समवृत अने विवृत। समवृत एटले वच्चेनुं तो लई लेवानुं, पोते पण लई लेवाना। विवृत एटले शुं? मात्र खाली वच्चेनुं। समवृतनी संज्ञा स्क्वेर ब्रेकेट, विवृतनी संज्ञा सादा ब्रेकेट। ओके, ત્યારબાદ બેનું કોમ્બો વર્ઝન ઊંધ્યું શું જોયું? તો કે સમવૃત વિવૃત એટલે પહેલા સમવૃત પછી વિવૃત, અને વિવૃત સમવૃત તો પહેલા વિવૃત પછી સમવૃત। હજી એક વસ્તુ તમને કહી દઉં કે જે તમે ગૂંચવાઈ શકો, જો બુક ટેક્સ્ટબુકમાં આવું અલગ અલગથી તમને ના આપેલું હોય પણ અમને ખ્યાલ હોય કે તમે ક્યાં ગૂંચવાઈ શકો એટલે એ વસ્તુની અમે અહીંયા ચર્ચા કરીએ। તમને એમ કીધું હોય કે છગડીયા કૌંસમાં ત્રણ કોમા પાંચ અને સમવૃત અંતરાલની અંદર ત્રણ કોમા પાંચ, અથવા તો અહીંયા કોઈ પણ ટૂંકમાં અંતરાલ હોય, અહીંયા પછી સંવૃત હોય તો ભલે, વિવૃત હોય તો ભલે, સંવૃત વિવૃત હોય કે વિવૃત સંવૃત હોય, ડઝન્ટ મેટર, કાંઈ ફેર પડતો નથી। પણ આ બે વસ્તુ સરખી થાય નહીં વિદ્યાર્થી મિત્રો। શું કામ? તો કે આ જે રહ્યો ને ત્રણ કોમા પાંચ, તો એ જે લખેલું હોય ને એટલું જ આવે, એ સિવાયનું કાંઈ વધારાનું આવે નહીં। એ ભાઈ કેવા છે કે મને તમે જેટલું કહો એટલું જ કરો, એનાથી વધારે પાવલીનું કામ એ હું ન કરું। જ્યારે આ ભાઈ બહુ ડાયા છે અંતરાલવાળા, કે એ તો કરી જ નાખે પણ ઈશ્વરનું એની વચ્ચેનું જે આવતું હોય ને બધું લાગટ લઈ લેશે। ખ્યાલ આવ્યો તમને? આમાં 3.1, 3.2, 3.3 એવા અસંખ્ય આવે, જ્યારે આની અંદર એવું કાંઈ આવે નહીં। એટલે તમારે આ બાબતને ધ્યાન રાખવાનું કે ગણ વસ્તુ અલગ છે, અંતરાલ વસ્તુ અલગ છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આજનો વિડીયો લેક્ચર જે છે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ, બરાબર। આઈ હોપ કે તમને બધાને સમજાણું હશે। તો જો આ વિડીયો તમને સમજાણેલો હોય, સમજાણો હોય, વ્યવસ્થિત બધું એકદમ ક્લિયર થઈ ગયું હોય તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરજો, અને મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ પણ કરજો। ધન્યવાદ।